खांभा गीरना छेवाड़ा गाम गीदरड़ी में नर्मदा की पाइपलाइन फिट कर 8 वर्ष बीतवा छता हजू नर्मदा नु पानी गीदरड़ी सुधी पहुंचत न कराता गीदरड़ी वासी में रोष जोवा मळी रह्यो छे। उनाळो पूरो थवाना टाकणे ज खांभा गीरना छेवाड़ा गामडाओं में पीवाना पानी नो पोकार उठ्यो छे। 2000 ની વસ્તી ધરાવતા ખાંભા ગીરના ગીદરડી ગામમાં નર્મદાની પાઇપલાઇન ફિટ કર્યાને 8 વર્ષ વીત્યા છતાં હજુ નર્મદાનું પાણી ગીદરડી સુધી પહોંચતું નથી। આથી ગીદરડાવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે શું છે ગીદરડી ગામની પાણીની વિકરાળ સમસ્યા જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। આ છે ખાંભા ગીર પંથકનું ગીદરડી ગામ। ગામની વસ્તી 2000ની છે, પણ ગીદરડીવાસીઓની કરમની કઠણાઈ એ છે કે ગીદરડી ગામ સુધી નર્મદાની પાઇપલાઇન પથરાઈ ગઈ છે અને પાણીના ટાંકા સુધી જોડાઈ ગઈ હોવાને આજે 8 વર્ષ વીતી ગયા હોવા છતાં આજ દિન સુધી એકવાર પણ ગીદરડી ગામને નર્મદાનું પાણી મળ્યું નથી ને એકમાત્ર કૂવો અત્યારે પૂરો થવાની અણી પર આવીને ઊભો છે ને આખું ગીદરડી ગામ પીવાના પાણીના એક બેડા માટે હેરાન પરેશાન થઈ રહ્યું છે। અમારા ગામમાં પાણી નથી, પીવાની રામાયણ છે, કપડાં ધોવાની રામાયણ છે। અમારા ગામમાં 15 દિવસથી મોટર શરૂ થયું, અવેડો પૂરો ભરાતો નથી, માલ ઢોરની ત્રાસ છે, મત આપતા નથી, મત લેવા તો થોડા આવે છે, તો પાણી કેમ નથી આપતા? પાણીનો પ્રશ્ન એ છે, મારું નામ પાતાભાઈ માલસુરભાઈ રબારી અને ગામમાં પાણી નથી, 65 માલ છે બરાબર। ગામના પીવાના પાણી નહીં આવતા તો માલનું તો ક્યાંથી પૂરું કરવું? એક મોટર 15 દિવસ ચાલુ છે, ડસકે પાણી આવે છે બરાબર। મધ જે લેવા હોય ત્યારે તે ક્યાંથી માણસો દોડી આવીને કહે છે કે ભાઈ મને મધ જોઈએ, પછી અમારો પ્રશ્ન કોઈ સાંભળતા નથી। એટલે પાણીનું જે મને વ્યવસ્થા કરો તો સારું કહેવાય, સરકારને એવું મારું કહેવાનું થાય। ગીદરડી ગામમાં આવેલ એકમાત્ર અવેડા પર પશુઓ પાણી માટે ટળવળે છે અને છેલ્લા 15 દિવસથી એકધારી મોટર શરૂ રાખી હોવા છતાં ડચકે પાણી આવે છે, એનાથી પશુઓ તૃષા છુપાવે છે। તો મહિલાઓ માંડ માંડ પીવાનું પાણી મળતું હોય ત્યાં ડોહળા પાણીથી કપડાં ધોવાની મજબૂરી છે। બળદગાડા અને ટ્રેક્ટરમાં ગામની વાડી ખેતરોમાં જઈ પીવાનું પાણી ભરવાની મજબૂરી ગીદરડીવાસીઓ માટે રોજની થઈ છે ને પુરુષો પણ પીવાનું પાણી ભરવાની હૈયાવરા ઠાલવતા જણાવ્યું હતું કે મારું નામ કાળુભાઈ ગભાભાઈ બાકમી છે, ગામ ગીદરડી। અને સાહેબ, અમારે અત્યારે અહીં પાણીની પૂરી મહામારી છે, અત્યારે અવેડા ખાલી છે, ખવામાં પાણી નથી, લાઈન તૂટેલ છે, માલ તેર્યા રહે છે, અત્યારે વાડી મળી પાણી ભરીને લાવીએ છીએ અને નર્મદાનું પાણી હજી અહીં અમારે આ ગામમાં પગ્યું નથી, તો અત્યારે સાહેબ અમારે પાણીની ખરેખરી મહામારી છે। અને જો વાડીઓમાં જઈએ તો અહીંયા લાઇટ ધારી હોય ન હોય તો ત્યાં અમે બે જા તો અહીં બપોર થઈ જાય, હોતેલ કામ કઈ થતું નથી। સવારથી બપોર સુધી પુરુષો ટ્રેક્ટર અને બળદગાડામાં પાણી ભરી રહ્યા છે અને લાઇટ પણ ન હોય ત્યારે ગીદરડીવાસીઓ હેરાન પરેશાન વધુ થાય છે। માલઢોરને પીવાનું પાણી મળવું મુશ્કેલ થાય છે અને નર્મદાનું પાણી ન આવવાથી હાલ વિકટ સ્થિતિનો સામનો ગીદરડીમાં જોવા મળી રહ્યો છે। એક ડંકી પર આખું ગામ પીવાના પાણી મેળવવા માટે લાઇન લગાવે છે। 7-8 વર્ષથી નર્મદાના પીવાના પાણીની પાઇપલાઇન નાખી દીધી છે અને છેલ્લા 5 મહિનાથી પીવાના પાણી માટેની રજૂઆત સરપંચ દ્વારા કરવામાં આવી હોવા છતાં તંત્રના બાબુઓ કે નેતાઓ ધૃતરાષ્ટ્રની ભૂમિકાઓ ભજવતા જોવા મળી રહ્યા હોય ત્યારે ગીદરડી ગામના પીવાના પાણીની સમસ્યાનો નિકાલ ક્યારે આવશે તે તો સમય જ કહેશે।